મારે ફોપરો ખવાઈ ગયો. જવાય તો થોડુંક જાવે ને કઈ વચન જ પોઈ ગયા. આપને તો અમે ઢોકળા આવી જાય જેટલા લેવા એટલા. તારીખ ચોવીસ આઠ બે હજાર વીસ જામનગર તાલુકાના ખીમરાણા ગામના ગામની જનતાની વેદના અંતરની વેદના કયો કે ભરાર કયો. જામનગર તાલુકાનું ખીમરાણા ગામ જ્યારે નદી આવતી હોય ત્યારે 8-8, 10-10 કલાક નદીને કાંઠે બેસી રહેવું પડતું હોય છે. ઘણી વખત પ્રસૂતિના પ્રશ્ન હોય છે, ઘણી વખત એટેકના પ્રશ્ન હોય છે, ઘણી વખત પેરેલિસના પ્રશ્ન હોય છે. તો ખરેખર જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં એક તો આરોગ્ય કેન્દ્ર નથી, તો બેન દીકરીને જ્યારે જામનગર પ્રસૂતિ માટે લઈ જવાની હોય તો મોટામાં મોટી મુશ્કેલી પડતી હોય છે. પેરેલિસના ઘણી વખત હુમલા હોય તો પેરેલિસનો હુમલો કાંઈ 6-8 કલાકની રાહ નથી જોતો હોતો કે 8 કલાક પછી હું જાઉં. એટેકનો હુમલો હોય તો એ 8 કલાક રાહ નથી જોતો હતો કે હું 8 કલાક પછી જાઉં, નદી ઉતરી જશે પછી જાઉં. ધન્યવાદ. તો જામનગર તાલુકાનું ખીમરાણા ગામ 8-9 હજારની વસ્તી હોય, બીજેપીનો ગઢ હોય અને કેશુભાઈ પટેલ માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ ખીમરાણા ગામની મુલાકાત લઈ ગયેલા હોય, માજી મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ જામનગર તાલુકાના ખીમરાણા ગામની મુલાકાતે આવી ગયેલા હોય, આનંદીબેન પટેલ પણ ખીમરાણા ગામની મુલાકાતે આવી ગયેલા હોય, માજી સાંસદ ચંદ્રેશભાઈ પટેલ તો અવારનવાર ખીમરાણા ગામની મુલાકાત લેતા હોય છે, ત્યારે હાલના સાંસદ પૂનમબેન માડમ પણ ખીમરાણા ગામની મુલાકાતે અવારનવાર આવતા હોય છે અને અને માજી ધારાસભ્ય શ્રીનું ગામ હોય ખીમરાણા, અને જો ખીમરાણા ગામની 8-9 હજારની વસ્તી હોય અને આ પુલ ઊંચો ન બનતો હોય તો અમારે આ વેદના કોની પાસે કહેવાની. અને આ 20-25 વર્ષથી આ ખીમરાણાની જનતા જો બીજેપીને મત આપતી હોય, બીજેપીનો ગઢ ગણાતો હોય અને અવારનવાર સરકારશ્રીમાં અમે રજૂઆત કરતા હોય લેખિત તેમજ મૌખિક, અને વિરોધ પાર્ટીવાળા ઘણી વખત એમ કહેતા હોય છે કે ભાઈ અમારી ઉપર સરકાર નથી એટલે અમે કાંઈ કરી ન શકીએ, તો હવે તો પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીનું શાસન બીજેપીનું હોય અને જો આ પુલ ન બનતો હોય તો ખામી કોની ગણવાની? જામનગર જિલ્લા પંચાયતની ખામી ગણવાની, ગુજરાત સરકારની ખામી ગણવાની કે કેન્દ્ર સરકારની ખામી ગણવાની કે કોની ખામી ગણવાની? આના માટે અમારે રજૂઆત હવે પછી કોની પાસે કરવાની? અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે રજૂઆત કરવાની કે ઇનોમાં રજૂઆત કરવાની? કોની પાસે અમારે રજૂઆત કરવાની? સરકારશ્રી અમને માર્ગદર્શન આપે અને હવે પછી જો અમારી રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં ખીમરાણા ગામની જનતાને સાથે રાખી અને ગાંધીજી ત્યાં રાહે આંદોલન કરવાની ફરજ પડશે, તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જેસાભાઈ ને દો, જેસાભાઈ ને ખાલી બાજુ અવતાર્યું ને મારું નામ છે જસાસામજી ધારવિયા, ખીમરાણા, જન્મથી ખીમરાણા રહેવાસી. અત્યારે આ નદી આવી છે લગભગ 7 ફૂટ અથર પુલથી ઉપર. અમારે અહીંથી આ પુલથી ઓલા પુલ સુધી ધારીએ અથર લેવાની વિનંતી કે 7 મીટર પુલ અથર લઈએ સરકાર સાહેબને વિનંતી. અત્યારે જેમાં મારી છોકરીને મજા નથી, બરાબર જામનગર જવાનો છે, 108ને ફોન કર્યો તો 108 આવે એમ નથી. નદીની કીધું કે નદી આવી ગઈ, અમે કીધું હા
તો હવે નદી ઉતરે તી પછી જવાનું રહેશે બરાબર. તો આ પુલ અધર લેવા વિનંતી, કોઈ પણ ધારાસભ્ય હોય કે કોઈ ગમે એ હોય તોય કોઈ અમારી જીભાની સાંભળતું નથી. અને આ સરપંચને અમે વાંહે અવારને અવાર લાગી અને ડારાઈ દઈ કે તું કાંઈ કરતો નથી. એમાં સરપંચનો કોઈ વાંક નથી. સરપંચનો કોઈ વાંક હોય તો સરપંચ આ ભેગો ઊભો રહીને બોલે નહીં ને વિડીયો શૂટિંગમાં બરાબર. જય હિન્દ જય ભારત. ખીમરાણા ગામનો નરસિંહભાઈ લાલજીભાઈ કટેસિયા, ગ્રામ પંચાયત સદસ્ય. આજે છેલ્લા વર્ષોથી આ ખીમરાણા ગામની સમસ્યા એટલી બધી અઘરી અને એટલી બધી વસ્તી અમારા ખીમરાણા ગામ જામનગર તાલુકામાં મોટામાં મોટી વસ્તી ધરાવતું હોય અને એક સામાન્ય જો આ નદીનો પુલ ન બની શકતો હોય તો ખીમરાણા ગામની 7,000 થી 8,000 વસ્તીને શું કરવાનું? નથી તો આરોગ્યની કોઈ સુવિધા, નથી કોઈ આવવા જવાની સુવિધા. અવારનવાર માણસોને કોઈ જનાવર કરડ્યું હોય, કોઈ બીમારી હોય, એટલી બધી હાલાકી ભોગવવી પડે કે નથી અમારા ગામની અંદર કોઈ આરોગ્ય સબ સેન્ટર ડૉક્ટરે હોય. હાલ અત્યારે પબ્લિકને એટલી બધી તકલીફ છે કે અવારનવાર અમે આ સરકારશ્રીને રજૂઆત કરવા છતાં આંખ આડા કાન રાખી અને કોઈ ધ્યાને નથી લેતા. જો આવનારા દિવસોમાં આ ધ્યાને લેવામાં નહીં આવે તો અમે સંપૂર્ણ ગામ સાથે મળી અને ગાંધી ચિંધિયા માર્ગે અમે હાલશું અને સરકારને કાન લગી વાત પુગાડશું કે ભાઈ અમારી આ જે કાંઈ સૂચનાઓ છે, અમારી જે તે રજૂઆતો છે એ સાંભળો અને તાત્કાલિક અમારો આ નિવારણ કરો. એવી અવારનવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાં આ સરકાર કોઈ ધ્યાને લેતી નથી તો આ ખીમરાણા ગામની પબ્લિકને હવે શું કરવાનું? એટલે સરકારશ્રીને અમે હજીએ કહેશું કે તાત્કાલિક જે બને એટલું કરાવો. જય હિન્દ જય ભારત.